Good morning, dear students. Myself, Pinakin Patel. I warm welcome to all of you in the online class of Standard 11 Subject English. Dear friends, today we are going to learn about an amazing bird, which is Gujarat state bird. Its name is Flamingo. Vidyarthi Mitro, aaj aapne supplementary reader nu read 1, Think Pink, Think Flamingo, e bhanva jai rahya chhe. थिंक पिंक एटले गुलाबी विचारो, थिंक फ्लेमिंगो फ्लेमिंगो विषे विचारो. ओके, आ पाठनु जे छे टाइटल आपवामां आव्युं छे. फ्लेमिंगो एटले सुरखाब, जे आपणा गुजरात राज्यनुं राज्य पक्षी छे. आजे आपणे एना विषे सप्लिमेंटरी रीडरना रीड वन जे छे एनी अंदर अभ्यास करवानो छे. विद्यार्थी मित्रों, जेवुं तमे चित्रमां जोई रह्या छो, अहींया तमने फ्लेमिंगोनुं एक पिक्चर जे छे आपवामां आवेलू छे. तमे जोई शको छो के आ जे चित्र छे ए फ्लेमिंगो एटले के सुरखाबनुं छे. आजे आपणे एना विषे विगते जे छे ए आ रीडनी अंदर अभ्यास करवानो छे. चालो मित्रो, रीडनी जे छे ए शरूआत करीए. द एनिमल्स ऑफ द फॉरेस्ट अरेन्ज अ डांस पार्टी. एवरीबडी वॉज वेइटिंग फॉर दैट मोमेंट. तो अहींया एक वार्ता आपवामां आवी छे पाठनी शरूआतनी अंदर, કે ભાઈ જંગલના જે કંઈ પ્રાણીઓ હોય છે તો એમને એક એરેન્જ કર્યો હોય છે, એક ડાન્સ પાર્ટી જે છે એ એરેન્જ કરી હોય, એની ગોઠવણ કરી હોય છે. એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર દેટ મોમેન્ટ. અને દરેક વ્યક્તિ જે છે એ એની રાહ જોતું હોય છે, એટલે કે દરેક પ્રાણી જે છે એ આ ડાન્સ પાર્ટી જે છે એની ખૂબ જ આતુરતાથી રાહ જોતું હોય. એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ ન્યૂ ડ્રેસ. અને જે બધા જે પ્રાણીઓ હોય એમની પાસે નવા વસ્ત્રો હોય છે. બટ ફ્લેમિંગોઝ વિચ એટ ધેટ ટાઈમ વર ઓલ વ્હાઇટ. પરંતુ ફ્લેમિંગો કે જે એ સમયે કેવા હોય છે, એકદમ સફેદ હોય છે, ડિડન્ટ હેવ એનીથિંગ ટુ વીયર. તો તેમની પાસે પહેરવા માટે કંઈ હોતું નથી. એટલે શરૂઆત, વાર્તાની શરૂઆતમાં એવું આપવામાં આવ્યું છે કે ભાઈ બધા પ્રાણીઓ મળીને એક ડાન્સ પાર્ટીનું આયોજન કરે છે. અને આ ડાન્સ પાર્ટીની અંદર જે બધા જે પ્રાણીઓ હોય એ નવા નવા વસ્ત્રો જે છે એ પહેરે છે. પરંતુ જે સફેદ જે ફ્લેમિંગો છે એમની પાસે એ સમય પહેરવા માટે જે છે એ કંઈ હોતું નથી. ધે ફેલ્ટ અગલી એન્ડ રિડિક્યુલસ. અગલી, અગલી એટલે કદરૂપું, અને રિડિક્યુલસ, રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ હોય તેવું. તો તેઓ કેવું અનુભવતા હતા? તેઓ કદરૂપા પણ અનુભવતા અને હાસ્યાસ્પદ અનુભવતા હતા, કારણ કે એમની પાસે કંઈ એવા વસ્ત્રો જે છે એ પહેરવા માટે નહોતા. એન્ડ દે ડિડન્ટ લાઈક એની સ્યુટ. અને તમને કોઈ જે પહેરવેશ છે એ પણ ગમતો નહોતો, કોઈ સ્યુટ જે છે ગમતો નહોતો. ડિસ્પ્રેટ, ધ વેન્ટ ટુ ધ આઉલ્સ હાઉસ. ડિસ્પ્રેટ, ડિસ્પ્રેટ મીન્સ ચિંતાતુર થઈને, વરિડ થઈને. તો ચિંતાતુર થઈને આ જે ફ્લેમિંગોઝ છે એ કોની પાસે ગયા? ટુ ધ આઉલ્સ હાઉસ. તો આઉલના એટલે કે જે ગુવડ હોય છે, તો ગુવડના ઘરે ગયા. હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. તો આ ગુવડ કોણ હતો? ગુવડની કંઈક વિશેષતા હતી કે જે સૌથી સારા વસ્ત્રો બનાવનાર, એ સમયે જે ફોરેસ્ટ હોય તો ફોરેસ્ટનું સૌથી સારા વસ્ત્રો બનાવનાર જે છે એ આ આઉલ હોય છે. તો એની એની પાસે એના ઘરે જે છે આ ડાન્સ પાર્ટી માટે કંઈક નવા ડ્રેસ જે છે તૈયાર કરવા માટે એ લોકો ચિંતાતુર થઈને જે છે એ આ આઉલની પાસે ગયા. શી ડિઝાઇન ફોર ધેમ અ પેર ઓફ સ્ટ્રાઈપડ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર. તો જે આઉલ છે, તો આઉલે શું કર્યું? તો એમના માટે એક વસ્ત્રોની ડિઝાઇન તૈયાર કરી. એમના જે છે એક કેવા વસ્ત્રો હોય છે એની પણ ખાસિયત અહીંયા કરવામાં આપવામાં આવી છે. સી ડિઝાઇન ફોર ધેમ અ પેર ઓફ સ્ટ્રાઈપડ. સ્ટ્રાઈપ એટલે પટ્ટાવાળા. વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર્સ. તો પટ્ટાવાળા સફેદ અને કાળા જે છે એ ટ્રાઉઝર્સ જે છે એ તેમણે ગુવડે જે છે એ આ ફ્લેમિંગો જે છે એમની એના માટે શું કર્યા? તૈયાર કર્યા. ધીઝ વર ધ મોસ્ટ માર્વેલિયસ સ્યુટ્સ. અને આ જે સ્યુટ્સ હતા જે તૈયાર કર્યા આઉલે એ કેવા હતા? ખૂબ જ અદ્ભુત હતા, માર્વેલિયસ હતા. દેટ અ ફ્લેમિંગો હેડ એવર વોર્ન. કે ફ્લેમિંગોએ આ પ્રકારના જે વસ્ત્રો છે, આ પ્રકારના જે સૂટ્સ છે એ ક્યારેય પહેર્યા નહોતા. તો એ પ્રકારના જે છે એને તૈયાર કર્યા. નાઉ ધે કુડ ગો ટુ ધ પાર્ટી. તો હવે જે આ ફ્લેમિંગો હતા એ પાર્ટીની અંદર શું કરતા હતા? જઈ શકે તેમ હતા. વેન ધ ડે કેમ એવરીબડી વોઝ વેરી હેપી. તો જ્યારે આ પાર્ટીનો દિવસ આવ્યો ત્યારે દરેક વ્યક્તિ કેવો હતો? ખૂબ જ ખુશ હતો. એમ દરેક જણા ખૂબ જ ખુશ હતા. એમ બધા ફ્લેમિંગો જે છે એ પણ ખૂબ જ હેપી હતા, કારણ કે પહેલાં તો એમની પાસે પહેરવા માટે કોઈ વસ્ત્ર નહોતું.
તો હવે તો એમની પાસે માર્વેલીસ સ્યુટ્સ હતા, માર્વેલીસ જે ટ્રાઉઝર્સ એને પાઉલે તૈયાર કરીને આપ્યા હતા એ ખૂબ જ અદ્ભુત હતા. એટલે એ લોકો જે છે એ પણ કેવા હતા, ખૂબ જ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વર વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ. પરંતુ જે સ્નેક્સ હોય છે, જે સાપ હોય છે, તો એને આ ફ્લેમિંગોના જે ટ્રાઉઝર્સ છે એનાથી ચિંતા થતી હતી. કેમ ચિંતા થતી, તો એનું પણ રીઝન આપ્યું છે. વરી વરી મીન્સ ચિંતા કરવી. ઓકે, તો જે સ્નેક્સ જે છે, તો એમને આ ફ્લેમિંગોના જે ટ્રાઉઝર્સ જ્યારે જોયા ત્યારે એમને ખૂબ જ ચિંતા થઈ. બિકોઝ દે સો દેટ ધ ટ્રાઉઝર્સ વર મેડ ઓફ ધ સ્નેક સ્કિન. કેમ એમને ચિંતા થઈ, કારણ કે જે ટ્રાઉઝર્સ જે બનાવવામાં આવ્યા હતા એ શામાંથી બનાવવામાં આવ્યા હતા, તો સ્નેકની સ્કિનમાંથી બનાવવામાં આવ્યા હતા. એટલે કે સાપની જે ચામડી હોય તો એમાંથી જે છે આ ટ્રાઉઝર્સ જે છે એ તૈયાર કરેલા હતા. ધ સ્નેક્સ વર ઇન્ડિગ્નન્ટ એન્ડ ધે બીટ ધ ફ્લેમિંગોઝ. ઇન્ડિગ્નન્ટ, ઇન્ડિગ્નન્સ બ્રેકેટમાં આપ્યું છે એનોઇડ. ઇન્ડિગ્નન્ટ એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું. ઓકે, ખૂબ જ ક્રોધાયમાન થઈ જવું. તો સાપે જ્યારે આ જોયું કે ભાઈ તેમની જે સ્કિન હોય એમાંથી આ ફ્લેમિંગોના જે ટ્રાઉઝર જે છે એ બનાવેલા છે, એ પ્રકારના વસ્ત્રો એમને પહેરેલા છે, ત્યારે સાપ છે એ ખૂબ જ ગુસ્સે થાય. અને તેમને ગુસ્સે થઈને શું કર્યું, તો આ ફ્લેમિંગોને તે બીટ, બાઇટ, બાઇટ એટલે કરડવું થાય, એનું અહીંયા પાસ્ટ ટેન્સ છે. ઓકે, તો બીટ, તેઓ જે છે એ ફ્લેમિંગોને શું કર્યા, કરડ્યા. દેર બોડીઝ એન્ડ લેગ્સ વર ઇચિંગ એન્ડ ગોટ્સ હોટ, સો ધે રેન ટુ ધ લેક. તો આ સાપ જે છે કરડવાના કારણે શું થયું, દેર બોડીઝ, જે આ ફ્લેમિંગો હોય તો ફ્લેમિંગોના જે શરીર છે અને તેમના પગ જે છે એ શું થવા લાગ્યું, એની અંદર ઇચિંગ થવા લાગ્યું. ઇચિંગ એટલે ખંજવાળ આવવું. ઓકે, તો તેમાં ખંજવાળ આવવા લાગ્યું. એન્ડ ગોટ હોટ, અને તેઓ કેવા થઈ ગયા, એકદમ ગરમ થઈ ગયા. ઓકે, સો ધે રેન ટુ ધ લેક, અને એના કારણે જે આ ફ્લેમિંગો જે છે એ લેક તરફ દોડ્યા, એટલે જે તળાવ હોય તો તળાવ તરફ જે છે એ દોડ્યા. સિન્સ દેટ ડે, અને અહીંયા આપવામાં આવ્યું છે કે ભાઈ તે દિવસથી, દે ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક, તે દિવસથી તેઓ જે છે એ લેકની બહાર આવ્યા નહીં. બિકોઝ ઓનલી ધ વોટર કેન કામ પેઇન કોઝ બાય ધ બાઇટ્સ. કારણ કે જે પાણી હતું એ જ જે છે એ શું કરી શકે તેમ હતું. તો એ કામ, કામ મીન્સ શાંત કરવું, ઠંડુ પાડવું. કામ ધ પેઇન કોઝ બાય ધ બાઇટ્સ, તો સાપના કરડવાના કારણે જે કંઈ એમને પેઇન થતું હતું, દુખાવો થતો કે એ પ્રકારનું પેઇન જે છે ઉદ્ભવ્યું હતું, તો એ પાણી વડે જે છે શાંત થઈ શકે તેમ હતું. એટલે જે ફ્લેમિંગો જે છે તે દિવસથી પાણીમાં જ રહ્યા, એમાંથી બહાર ના આવ્યા. વિચ લેફ્ટ દેર લેગ્સ રેડ એન્ડ દેર ફેધર્સ પિંક લાઈક સમર ડસ. તો એના કારણે શું થયું, લેફ્ટ દેર લેગ્સ રેડ. તો એના આ સાપના કરડવાના કારણે જે આ ફ્લેમિંગો હોય છે તો ફ્લેમિંગોના પગ જે છે એ કેવા થઈ ગયા, રેડ થઈ ગયા, લાલ થઈ ગયા. એન્ડ ધેર ફેધર્સ પિંક, અને એમના પીંછા છે કેવા થઈ ગયા, એકદમ ગુલાબી થઈ ગયા. લાઈક સમર ડસ્ક, જાણે કે ઉનાળાની કોઈ ઢળતી સાંજ હોય તો એ સમય જે પ્રકારની જે લાલાશ જે છે સર્જાય છે, પિંક જે ગુલાબી રંગ જે છે કુદરતી સૌંદર્ય સર્જાય, એ પ્રકારના એમના ફેધર્સ જે છે એ પિંક જે છે એ થઈ ગયા. મિત્રો, અહીંયા તમને ફ્લેમિંગોનું જે છે એ પિક્ચર પણ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે એના ફેધર જે છે એ પ્રકારના પિંક છે, તેમના રેડ જે છે એ પ્રકારના રેલ જે છે એકદમ રેડ થઈ ગયેલા છે. ઓકે, અને આ એક પ્રકારની અહીંયા સ્ટોરી આપવામાં આવી છે તમને. ધીસ ઇઝ એન આર્જેન્ટિયન ફોક ટેલ. તો આ ક્યાંની સ્ટોરી છે, તો આર્જેન્ટિયન ફોક ટેલ છે. ફોક ટેલ, ફોક ટેલ એટલે લોકવાર્તા. બટ વોટ ડઝ ધ સાયન્સ સે, પરંતુ વિજ્ઞાન શું કહે છે. આ તો એક વાર્તા છે કે ભાઈ આ પ્રકારની લોકવાર્તા છે, પરંતુ વાસ્તવિકતા શું છે, આ વિશે વિજ્ઞાનનું શું માનવું છે. તો યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફેધર્સ, બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરેટીન, અ રેડ ઓર ઓરેન્જ સબસ્ટન્સ ફાઉન્ડ ઇન કેરેટ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ ઓબટેન ફ્રોમ ધ ફૂડ સપ્લાય. તો જ્યારે ફ્લેમિંગો નાના હોય છે, ઓકે, ત્યારે જે ઈંડા સેવાય ને એમાંથી જે નાના ફ્લેમિંગો નીકળે છે તો એ કેવા હોય છે, એ સમયે એમના પીંછા કેવા હોય છે, ગ્રે ફેધર્સ હોય છે, એકદમ ભૂખરા રંગના એમના ફેધર્સ પીંછા હોય. બટ ધ એડલ્ટ્સ, પરંતુ જે મોટા જે ફ્લેમિંગોઝ છે, રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ, તો એમના પીંછા કેવા હોય છે, તો લાઇટ પિંક રંગના. લાઇટ પિંક એટલે આછા ગુલાબી રંગથી માંડીને બ્રાઇટ રેડ, એકદમ તેજસ્વી લાલ હોય એ પ્રકારના પીંછાઓનો એમના રંગની અંદર વિવિધતા જોવા મળે. શેના કારણે જોવા મળે છે, તો એ પણ આપ્યું છે કે ભાઈ ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરેટીન. તો બેક્ટેરિયાના કારણે તેમજ કેરેટીનના કારણે. આ કેરેટીન એ શું છે, તો એ પણ બ્રેકેટમાં તમને જણાવ્યું છે કે અ રેડ ઓર ઓરેન્જ સબસ્ટેન્સ, એક લાલ કે કેસરી રંગનો, ઓરેન્જ રંગનો જે છે એક પદાર્થ છે,
ફાઉન્ડ ઇન કેરેટ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ. તો શામાં જોવા મળે છે? તો કેરેટ્સની અંદર, જે ગાજર છે તો એની અંદર અને બીજા છોડોની અંદર આ પ્રકારનું સબસ્ટન્સ, આ પ્રકારનો પદાર્થ જોવા મળે છે, કેરેટીન. ઓકે, ઓપ્ટેન ફ્રોમ ધેર ફૂડ સપ્લાય. તો આ લોકોને ક્યાંથી મળે છે કેરેટીન જે છે? તો એમનો જે ખોરાક છે એમાંથી આ લોકો આ પ્રકારનું કેરેટીન મેળવે છે, અને એના કારણે એમના જે પીંછા જે છે એ લાઇટ પિંકથી માંડીને એકદમ બ્રાઇટ રેડ હોય છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે એમના પીંછા જે છે એકદમ લાઇટ પિંક જે છે, તેમજ કેટલાક ડાર્ક રેડ કલરનું પીંછું પણ જે છે આપણને અહીંયા ફ્લેમિંગો જે છે એનું જોવા મળે છે. ચિત્રની અંદર આ ફ્લેમિંગોનું જે પિક્ચર આપવામાં આવ્યું છે એમાં આપણે એ વસ્તુ જે છે એ જોઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા આપવામાં આવ્યું છે ફ્લેમિંગોનું એક પિક્ચર છે કે જેમાં ફ્લેમિંગો જે છે એ એક પગ ઉપર જે છે એ ઊભેલું છે. તો એ કેમ એક પગ ઉપર ઊભું છે તો એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. ફ્લેમિંગોઝ આર ગ્રીગેરિયસ, વેડિંગ, હેવિંગ લોંગ લેગ્સ એન્ડ લિવિંગ ઇન શેલો વોટર. તો ફ્લેમિંગો કેવા છે? ગ્રીગેરિયસ છે. ગ્રીગેરિયસ મીન્સ ગ્રુપમાં રહેવાવાળા, ફ્લોકમાં રહેવાવાળા, ટોળામાં રહેવાવાળા છે. વેડિંગ મીન્સ પાણીમાં ચાલવું, એને કાદવ કીચડવાળું જે પાણી હોય તો એની અંદર જે ચાલવું એને શું કહીએ છીએ? વેડિંગ કહેવામાં આવે. તો હેવિંગ લોંગ લેગ્સ એન્ડ લિવિંગ ઇન શેલો વોટર, તો એ એના પગ કેવા હોય છે? એકદમ લાંબા હોય છે. એન્ડ લિવિંગ ઇન શેલો વોટર, તો કેવા પાણીની અંદર રહે છે? એકદમ છીછરા પાણીમાં રહે છે. તો એવા એ પક્ષીઓ છે ફ્લેમિંગો. ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ. તો ફ્લેમિંગો ઘણીવાર આપણને એક પગ ઉપર ઉભેલા જે છે જોવા મળે છે. ધ ફ્લેમિંગો હેઝ ધ એબિલિટી ટુ હેવ હાફ ઓફ ઇટ્સ બોડી ગો ઇન ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ. તો ફ્લેમિંગોની અંદર એ પ્રકારની એબિલિટી છે. એબિલિટી એટલે ક્ષમતા. તો ફ્લેમિંગોમાં એ પ્રકારની ક્ષમતા છે કે તેમનું અડધું શરીર જે છે, હાફ બોડી જે છે એ શું કરી શકે? એ નિંદ્રાની સ્થિતિમાં લાવી શકે. હાફ બોડી ગો ઇન ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ એટલે અડધું શરીર જે છે એ નિંદ્રામાન સ્થિતિની અંદર હોય, અડધું શરીર જે છે જાગૃત અવસ્થામાં હોય, એવી ક્ષમતા જે છે આ ફ્લેમિંગોની અંદર રહેલી છે. ઓકે, સ્લીપ. એન્ડ વેન સાઈડ હેઝ રેસ્ટેડ ધ ફ્લેમિંગો વિલ સ્વેપ લેગ એન્ડ. તો જ્યારે એક બાજુ જે છે એ શું કરતી હોય? આરામ કરતી હોય, રેસ્ટ કરતી હોય. અહીંયા જે ચિત્રમાં જોવામાં આવ્યું છે કે ફ્લેમિંગો જે છે એક પગ ઉપર ઉભેલું છે, તો એનું અડધું શરીર એ સમય શું કરે છે? રેસ્ટ કરે છે. ઓકે, અને પછી જ્યારે અડધું શરીર રેસ્ટ કરી લે ત્યારબાદ ફ્લેમિંગો શું કરે છે? પોતાના પગને સ્વેપ કરે છે. સ્વેપ એટલે ચેન્જ કરે, અને બાકીનું જેનું અડધું શરીર જે છે એ પછી એ સમય શું કરે છે? રેસ્ટ કરે છે, આરામ કરે છે. ઓકે, ધ ફ્લેમિંગો વિલ સ્વેપ લેગ એન્ડ ધેન લેટ ધ અધર હાફ સ્લીપ. અને પછી પગ જે છે એ ચેન્જ કરીને બીજું અડધું શરીર જે છે એને શું કરવા દે છે? એ નિંદ્રામાન કરવા દે છે. ઓકે, બટ ધીસ હેઝ નોટ બીન પ્રુવન. પરંતુ આ જે છે એ સાબિત થઈ શક્યું નથી, એટલે વૈજ્ઞાનિક રીતે આવું સાબિત થઈ શક્યું નથી. સમ રિસર્ચર્સ સે દેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ એલાઉ ધ બર્ડ્સ ટુ કન્ઝર્વ મીન્સ સેવ મોર બોડી હીટ. તો કેટલાક જે સંશોધકર્તાઓ છે, રિસર્ચર્સ છે, તો એમનું એવું માનવું છે, એ એવું કહે છે કે એક પગ ઉપર ઊભા રહેવું, એક પગ ઉપર ઊભા રહેવાના કારણે આ જે પક્ષીઓ છે તો એની અંદર જે શું થાય છે, એમના શરીરની અંદર વધુ ઉષ્મા, હીટ જે છે એ શું થાય છે? સંગ્રહાય છે. મીન્સ કે હીટ જે છે, હીટનું એ સેવિંગ કરી શકે છે. કેમ સેવિંગ કરવું પડે છે એમને? એઝ ધે સ્પેન્ડ મચ ઓફ ધેર ટાઈમ વેડિંગ, વોકિંગ ઇન વોટર ઓર મડ ઇન કોલ્ડ વોટર. કેમ એમને આ હીટ જે છે એ કન્ઝર્વ કરવી પડે, સેવ કરવું પડે? તો એનું પણ રીઝન આપવામાં આવ્યું છે. કારણ કે મોટાભાગનો સમય જે છે એ શું કરે છે? સ્પેન્ડ મચ ઓફ ધેર ટાઈમ, મોટાભાગનો એમનો સમય જે છે એ શમાં વિતાવે છે? વેડિંગ એટલે આવા કાદવ કીચડવાળું જે ઠંડુ પાણી હોય તો એની અંદર ચાલવામાં એ પસાર કરે છે. વોકિંગ ઇન વોટર ઓર મડ, તો પાણીમાં કે કાદવ જે છે એની અંદર ચાલવામાં એ પોતે પસાર કરે છે. ઇન કોલ્ડ વોટર, તો કેવું પાણી હોય એ પણ પાછું એકદમ ઠંડુ પાણી, એટલે એમના શરીર જે છે, એમનું જે શરીર છે એમને હીટ જે છે એની જરૂર પડે છે. એટલે હીટ સેવ કરવા માટે, શરીરમાં ઉષ્મા બચાવી રાખવા માટે તેઓ જે છે એક પગ ઉપર જે છે એ ઊભા રહે છે. તો ફ્લેમિંગો જે છે બે પ્રકારના હોય, એમની બે જાતિઓ છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો. એટલે ગ્રેટર એટલે આમ મોટું થાય, લેસર એટલે નાનું થાય. તો આ પ્રકારના ગ્રેટર ફ્લેમિંગો અને નાના ફ્લેમિંગો જે લેસર ફ્લેમિંગો જે છે એ જોવા મળે છે. આ એમની જાતિઓ છે. આર ફાઉન્ડ ઇન ગુજરાત. તો ફ્લેમિંગોની આ જે બે જાતિઓ છે ક્યાં જોવા મળે છે? ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો, તો એ ગુજરાતમાં જોવા મળે છે.
instantly recognizable in flocks of hundreds to thousands. तो instantly તાજેતરમાં એમને ટોળાઓની અંદર જોવા મળે, hundreds to thousands, સોથી માંડીને હજારોનું ટોળું જે છે એ જોવા મળે. ઓકે, ધ લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ લેગ, લોંગ નેક. તો આ લેસર ફ્લેમિંગો છે એક એમની શું ખાસિયત હોય, એ ગ્રેટર ફ્લેમિંગોથી કઈ રીતે અલગ પડે છે એ બતાવવામાં આવે છે. તો લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક. તો લેસર ફ્લેમિંગો છે એમનું ગળું કેવું હોય છે, લાંબુ હોય છે, લોંગ નેક હોય, એન્ડ લોંગ લેગ્સ, અને એમના પગ પણ કેવા હોય છે, લાંબા હોય છે. અ બેન્ટ બિલ, બિલ મીન્સ બીક એટલે ચાંચ, અને એમની જે ચાંચ છે, બિલ છે કે બીક છે, ચાંચ જે છે એ કેવી હોય છે, બેન્ટ હોય, વળેલી હોય, એન્ડ અ લાર્જ બોડી, અને એમનું શરીર કેવું હોય, ખૂબ જ મોટું હોય, પિંક તો શોર્ટર હોય, એન્ડ ડાર્કર પિંક દેન ધ ગ્રેટર ફ્લેમિંગો. તો ગ્રેટર ફ્લેમિંગો કરતાં કેવા હોય છે, એ કદમાં નીચા હોય છે, અને ડાર્કર પિંક હોય, એકદમ એમનો રંગ કેવો હોય છે, એકદમ ડાર્ક પિંક રંગનો હોય છે. લેસર ફ્લેમિંગોઝ ઓલ્સો ડિફર ઇન કલરેશન ઓફ ધ બીક. તો લેસર ફ્લેમિંગો જે છે એની અંદર જે બીક છે, ચાંચનો જે રંગ છે, એની અંદર પણ શું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે, એમાં પણ તફાવત જે છે એ જોવા મળે છે. લેસર ફ્લેમિંગો હેવ અ ડીપ રેડ બિલ. તો જે લેસર ફ્લેમિંગો છે એમની જે બીક બીક છે કે બિલ છે, જે ચાંચ છે, એ કેવી હોય છે, તો ડીપ રેડ, ઘેરા લાલ રંગની હોય છે. ટીપડ વિથ બ્લેક, ટીપડ, ટીપડ એટલે એ ચાંચ લાલ રંગની હોય, પરંતુ એનો આગળનો ભાગ જે છે, ટીપ, ટીપનો એટલે જે આગળનો જે ભાગ છે એ કેવો હોય છે, એકદમ એ બ્લેક હોય, બ્લેક રંગનો હોય, અને પાછળનો ભાગ જે છે કેવો હોય, તો રેડ રંગનો હોય. વેર એઝ ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગો ઇઝ લાઇટ પિંક ટીપડ વિથ બ્લેક. તો ચાંચમાં શું તફાવત છે એ બતાવવામાં આવ્યું છે કે વેર એઝ ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગો, જ્યારે જે ગ્રેટર ફ્લેમિંગો છે તો એની ચાંચમાં અને જ્યાં લેસર ફ્લેમિંગો છે એની ચાંચમાં શું તફાવત છે, તો ગ્રેટર ફ્લેમિંગોની જે ચાંચ છે, બિલ છે કે બીક છે, એ કેવી હોય છે, લાઇટ પિંક હોય, લાઇટ પિંક એટલે આછી ગુલાબી, અને ટીપડ વિથ બ્લેક, એનો પણ આગળનો ભાગ જે છે એ કેવો હોય, બ્લેક હોય. ઓકે, તો ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો એની જે બિલ છે કે બીક છે, ચાંચ જે છે એની અંદર શું તફાવત છે, તો ચાંચની અંદર જે ટીપનો ભાગ છે તો કોમન છે, બંનેમાં બંનેમાં બ્લેક છે, પરંતુ જે પાછળનો જે ભાગ છે તો એ લેસર ફ્લેમિંગોની અંદર આપણને રેડ જોવા મળે, ઘેરો લાલ જોવા મળે છે, જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની અંદર એ કેવો જોવા મળે છે આપણને, તો એ આછો ગુલાબી જે છે એ જોવા મળે છે. તો અહીંયા ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો આ બંનેની જે છે અહીંયા પિક્ચર જે છે એ આપેલા છે. તમે જોઈ શકો છો કે એક જે એની જે ચાંચ છે એ લાલ રંગની જોવા મળે છે, અને બીજું જે ફ્લેમિંગો બતાવવામાં આવ્યું છે તો એની ચાંચ જે છે એ કેવી છે, આછા ગુલાબી રંગની છે. બંનેની ટીપનો ભાગ જે છે એ કેવો છે, કોમન છે, બ્લેક જ છે. ધ લેસર ફ્લેમિંગો હેઝ પિંક, ફેઇન્ટ પિંક ફેધર્સ. તો લેસર ફ્લેમિંગો હોય એના પીંછા કેવા છે, તો ફેઇન્ટ પિંક ફેધર્સ. ફેઇન્ટ, ફેઇન્ટ એટલે આછા, ઝાંખા, ઝાંખા અથવા તો આછા કહી શકાય તેવા ગુલાબી પીંછા છે લેસર ફ્લેમિંગોના. એન્ડ ડીપ ડાર્ક લેગ્સ, અને એમના લેગ્સ કેવા હોય, તો એકદમ ઘેરા ઘેરા લાલ રંગના જે છે એના પગ જે છે, ડીપ ડાર્ક હોય, એકદમ ઘેરા રંગના એમના લેગ્સ હોય, પગ હોય. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ, અને એમની આંખો કેવી હોય, તો યલોથી લઈને ઓરેન્જ સુધી આંખોની અંદર પણ વિવિધતા જોવા મળે છે, એટલે ઘણાની યલો પણ હોય, યલોથી લઈને ઓરેન્જ સુધીની જે છે એ આંખો જે છે એમની જોવા મળે છે. એન્ડ આર સરાઉન્ડેડ બાય અ મરૂન રિંગ, અને એ જે આંખો છે તો એ આંખો કોનાથી સરાઉન્ડ થયેલી હોય, આંખોની ચારે બાજુ શું જોવા મળે, તો એક પ્રકારની મરૂન રંગની રિંગ જે છે એ જોવા મળે છે. મેલ્સ આર સ્લાઇટલી ટોલર ધેન ફિમેલ્સ. તો મેલ્સ એટલે જે નર હોય એ માદા કરતાં કેવા હોય, સ્લાઇટલી ટોલર હોય, સ્લાઇટલી ટોલર એટલે સહેજ ઊંચા હોય ફિમેલ્સ કરતાં, એટલે માદા જે છે કદમાં કેવી હોય, થોડી નીચી હોય, જે નર છે એ કદમાં કેવા હોય, થોડાક ઊંચા હોય. એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફીધર્સ, અને જે એમના નાના બચ્ચાઓ છે, તો બચ્ચાઓના ફીધર્સ કેવા હોય, બચ્ચાઓના જે પીંછા છે એ બ્રાઉન રંગના હોય, એટલે કથઈ કલરના જે હોય એ પ્રકારના પીંછા હોય. એન્ડ એ ડાર્ક ગ્રે બીક, અને એમની ચાંચ કેવી હોય જે બચ્ચાઓની, તો ડાર્ક ગ્રે, એકદમ ઘાટી ભૂખરા રંગની જે ચાંચ જે છે બચ્ચાઓની જોવા મળે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ
લાર્જેસ્ટ સ્પેસીઝ ઓફ ફ્લેમિંગો. તો જે આ ફ્લેમિંગોની જે જાતિઓ જોવા મળે છે, સ્પેસીઝ જોવા મળે, એની અંદર સૌથી મોટી લાર્જેસ્ટ સ્પેસીઝ, લાર્જેસ્ટ હોય એવી જે સ્પેસીઝ છે તો એ કોની છે? તો એ ગ્રેટર ફ્લેમિંગોની છે. એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર ટોલ. તો એમની ઊંચાઈ આપવામાં આવી છે કે ભાઈ એવરેજ, એમની જો ઊંચાઈની એવરેજ લેવામાં આવે તો 110 to 150 સેન્ટીમીટર જેટલા ઊંચા, એન્ડ વેઇંગ 2 to 4 કિલોગ્રામ. અને એમનું વજન કેટલું હોય? તો 2 થી 4 કિલોગ્રામ જેટલું વજન જે છે આ ફ્લેમિંગો જે છે એ ધરાવે છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગોઝ હેવ બીન રેકોર્ડેડ એટ અપ ટુ 180 સેન્ટીમીટર ટોલ એન્ડ 4.5 કિલોગ્રામ્સ. તો ધ લાર્જેસ્ટ મેલ, સૌથી મોટું જે નર કહી શકાય એવું ફ્લેમિંગો જે છે એનો અત્યાર સુધીનો જે રેકોર્ડ જે છે એ નોંધવામાં આવે છે ઊંચાઈ અને વજનનું, તો એ કેટલો છે? તો એનો રેકોર્ડ છે 187 સેન્ટીમીટર જેટલું ઊંચું, સૌથી મોટું જે છે નર ફ્લેમિંગો છે એને અત્યાર સુધી જે રેકોર્ડ બનાવેલો છે તો એની અંદર 187 સેન્ટીમીટર જેટલું ઊંચું છે અને 4.5 કિલોગ્રામ જેટલું એ વજન ધરાવતું. ઓકે, તો આ એનો રેકોર્ડ છે મેલ ફ્લેમિંગોઝનો. The oldest known greater flamingo in Australia is at least 75 years old. તો સૌથી વધુ ઉંમર લાયક, હવે એની એજની વાત કરવામાં આવી છે કે ભાઈ ફ્લેમિંગો જે છે એ કેટલા લાંબા સમય, કેટલા સમય સુધી જીવી શકે. તો ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો, સૌથી વધુ જાણીતું હોય તેવું જે ગ્રેટર ફ્લેમિંગો જે છે એ ઓસ્ટ્રેલિયામાં જે છે એ જોવા મળ્યું છે, ઇઝ એટલીસ્ટ 75 યર્સ ઓલ્ડ. એ ઓછામાં ઓછું કેટલું ઓલ્ડ છે? તો 75 વર્ષ જે છે, 75 વર્ષનું છે. ધ બર્ડ્સ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. તો પક્ષી જે છે એની ચોક્કસ ઉંમર જે છે જાણી શકાય નથી, એટલે પક્ષીઓ એની ચોક્કસ ઉંમર જાણી શકાતી આ રીતે નથી. ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ, લેઝ સિંગલ ચોકી. તો ફ્લેમિંગો શું કરે છે? તો ચોક ચોક જેવા એકદમ વ્હાઇટ રંગના, એકદમ શ્વેત હોય તેવા ઈંડા જે છે એ ફ્લેમિંગો જે છે એ મૂકે છે. અ ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. તો ફ્લેમિંગો જે છે એના માળા કંઈ એટલા બધા આકર્ષક હોતા નથી, બહુ ફેન્સી હોતા નથી, જસ્ટ અ માઉન્ડ ઓફ મડ. તો એ માળા કેવા બનાવે છે? તો એ માટીના, માટી કે કાદવ હોય એનો એક પ્રકારનું માઉન્ડ બનાવે છે. ઓકે, માઉન્ડ ઓફ મડ હોય, બીજું માટી કે એમાંથી બનાવેલા હોય, એની અંદર કંઈ બહુ આકર્ષણ પ્રમાણે કે એવું કશું હોતું નથી. મે બી 12 ઇંચીસ હાઈ. અને કેટલા ઊંચા હોય? તો 12 ઇંચ જેટલા ઊંચા. ઓલ્ડ નેસ્ટ ઓફન રીયુઝડ. તો આ એક પ્રકારે એક વખતે એમને આ રીતે માટીનો જે છે માળો બનાવેલો હોય, ઓકે, નેસ્ટ બનાવ્યું હોય અને એનો એ ફરી યુઝ કરે, રીયુઝ કરે. રીયુઝ કરવું એટલે પુનઉપયોગ કરવો. તો આ પ્રકારે એક વખતે ઉપયોગમાં લેવાયેલું જે નેસ્ટ છે એનો ફરી યુઝ જે છે ફ્લેમિંગો જે છે કરે છે. આફ્ટર હેચિંગ ધ ચિક સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 ડેઝ. હેચિંગ કરવું, હેચિંગ એટલે સેવવું. ઓકે, તો સેવાયા પછી એટલે કે ઈંડામાંથી બહાર આવ્યા પછી જે ચીક જે છે, ચીક એટલે જે બચ્ચું છે ફ્લેમિંગોનું એને ચીક કહેવામાં આવે, સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 ડેઝ. તો ઈંડામાંથી બહાર આવ્યા પછી આ જે બચ્ચું છે એ માળાની અંદર કેટલો સમય રોકાય છે? તો 5 થી 12 દિવસ જે છે માળાની અંદર એ રોકાય છે. ધ ચીક ઇઝ ફેડ વિથ અ ટાઈપ ઓફ મિલ્ક દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. તો આ જે બચ્ચાઓ છે એમને ખોરાક તરીકે શું આપવામાં આવે છે, એમને પોષણ શું મળે છે? ઇઝ ફેડ વિથ અ ટાઈપ ઓફ મિલ્ક, તેમને એક પ્રકારનું દૂધ જે છે એનાથી પોષવામાં આવે છે, એમને ખોરાક સ્વરૂપે આપવામાં આવે છે. દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક. તો આ દૂધ ક્યાંથી આવે છે? તો જે એના પેરેન્ટ્સ હોય, એના માતા પિતા જે છે એના અપર ડાયજેસ્ટિવ ટ્રેક એટલે ઉપરનું જે પાચન માર્ગ જે છે એમાંથી, ડાયજેસ્ટિવ ટ્રેક જે છે એમાંથી આ પ્રકારનું દૂધ આવે છે જેના વડે આ જે બચ્ચાઓ જે છે એ પોષાય છે. ઓકે, એમને પોષણ આપવામાં આવે. બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચિક. અહીંયા એક આશ્ચર્ય પ્રમાણે એવી વાત છે કે બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ, તો બંને નર અને માદા બંને જે છે એ આ બચ્ચાનું પોષણ જે છે કરે છે, એટલે કે બંનેમાંથી એ પ્રકારનું જે મિલ્ક છે એ ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી આવે કે જે બચ્ચાને ખવડાવી શકે કે એમનું પોષણ જે છે એ કરી શકે. This way and even flamingos that are not the parents can act as a foster feeder.
તો આ રીતે નર અને માદા એ બંને જે છે એ બચ્ચાઓને આ રીતે દૂધ જે છે એ પાઈ શકે. અને ફ્લેમિંગો કે જેઓ એમના પેરેન્ટ્સ નથી, ઓકે, જે એમના પેરેન્ટ્સ નથી, અધર ફ્લેમિંગો પેરેન્ટ્સ સિવાય, માતા પિતા સિવાયના બીજા જે ફ્લેમિંગો છે એ પણ ફોસ્ટર ફીડર તરીકે જે છે એ એક્ટ કરી શકે. ફોસ્ટર ફીડર એટલે પાલક તરીકે, પાલક તરીકે પણ એને જે છે એ દૂધ એ પ્રકારનું એ જે છે એ આપી શકે, પોષી શકે. ફર્સ્ટ બ્રિડિંગ ઇઝ એટ એપ્રોક્સિમેટલી 3 to 6 years. તો પહેલું બ્રિડિંગ જે થાય છે, બ્રિડિંગ બ્રિડિંગ એટલે સંવર્ધન, એટલે બચ્ચાને જન્મ આપવાની જે ક્રિયા છે, ઓકે. તો પહેલું જે બ્રિડિંગ છે, સંવર્ધન જે છે એ ક્યારે થાય, ઇઝ એટ એપ્રોક્સિમેટલી 3 to 6 years. તો એ 3 થી 6 વર્ષની એજની અંદર એમાં થતું જોવા મળે છે. ઓનલી ફૂલી કલર્ડ એડલ્ટ્સ પાર્ટિસિપેટ ઇન બ્રિડિંગ. તો બ્રિડિંગની અંદર કોણ પાર્ટિસિપેટ કરી શકે, જે બ્રિડિંગ કરવામાં આવે, જે સંવર્ધનની ક્રિયા છે, તો એની અંદર કોણ ભાગ લઈ શકે, તો એડલ્ટ્સ. એડલ્ટ્સ એટલે જે 3 થી 6 વર્ષના થઈ ગયા હોય, ફૂલી કલર્ડ હોય, સંપૂર્ણપણે કલર જે છે એમનો આવી ગયો હોય, ફૂલી કલર્ડ હોય, તેવા જે એડલ્ટ્સ છે, તેવા જે ઉંમરલાયક હોય, તેવા જે ફ્લેમિંગો જે છે એ જ એની અંદર જે છે એ પાર્ટિસિપેટ કરી શકે, એ બ્રિડિંગ જે છે એ કરી શકે. ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. ફ્લેમિંગો ક્યાં આગળ જોવા મળે, તો ફ્લેમિંગો ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર જે છે એ જોવા મળે છે. એરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો એન્ડ એરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ. તો આશરે 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 જેટલા લેસર ફ્લેમિંગો જે છે છેલ્લી ગણતરી જે છે એમાં નોંધવામાં આવ્યા છે. વિચ ઇઝ ધ હાઇએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા, કે જે ભારતમાંથી અત્યાર સુધીનો સૌથી વધુ મોટો સંખ્યાનો આંક જે છે એ નોંધવામાં આવ્યો છે. એટલે અત્યાર સુધી આ છેલ્લી જે ગણતરી કરવામાં આવી તો એમાં 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો જોવા મળ્યા, 40,000 જેટલા લેસર ફ્લેમિંગો જોવા મળ્યા. તો અત્યાર સુધી આટલી મોટી સંખ્યાની અંદર ફ્લેમિંગો જે છે એ જોવા મળ્યા નહોતા. તો આ એક ભારતનો એક હાઇએસ્ટ નંબરનો એક રેકોર્ડ છે જે નોંધવામાં આવ્યો છે તાજેતરની ગણતરીમાં. હાઇએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગોઝ વર રેકોર્ડેડ ઇન ગલ્ફ ઓફ ખંભાત. તો ખંભાતનું જે અખાત છે, જેને આપણે ગલ્ફ ઓફ ખંભાત તરીકે ઓળખીએ છીએ, ત્યાં આગળ ફ્લેમિંગો જે છે એમની સૌથી વધુ જે સંખ્યા જે છે એ નોંધાઈ છે. એટલે મોટાભાગના જે ફ્લેમિંગો જે છે ક્યાં આગળ જોવા મળે છે, ખંભાતના અખાતમાં જોવા મળે, ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ, અને ત્યારબાદ કચ્છનો જે અખાત છે ત્યાં, એન્ડ ધ કોસ્ટલ એરિયાઝ, અને બીજા જે છે એ સમુદ્ર તટના જે વિસ્તારો છે ત્યાં જોવા મળે. ધ લેસર ફ્લેમિંગોઝ વર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટ લેન્ડ્સ. અને આ લેસર ફ્લેમિંગો જે છે એની ખાસિયત છે કે ભાઈ લેસર ફ્લેમિંગો જે છે એ માત્ર કોસ્ટલ વેટ લેન્ડ્સ, એટલે જે દરિયા કિનારાના ભેજવાળી જે જગ્યાઓ છે ત્યાં આગળ જ એ જોવા મળે છે. તો એમની એક ખાસિયત છે લેસર ફ્લેમિંગોની. ધ મોનોટોનસ ડિઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ઇઝ ચેન્જ બાય ધ સ્પ્લેશિસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ્સ. તો મોનોટોનસ કંટાળાજનક હોય તેવું, એટલે આમ ડિઝર્ટ હોય તો ડિઝર્ટની અંદર બધે રણ હોય તો રણની ચારે બાજુ આપણને કેવું જોવા મળે, એકદમ બધું એક સરખું રણ જ જોવા મળે, માટી જોવા મળે, બીજું કંઈ જોવા મળે નહીં, એટલે કંઈ સારું એવું કુદરતી દૃશ્ય જે છે આપણને જોવા મળતું નથી. તો આવું એક ધારું જે મોનોટોનસ કંટાળાજનક હોય તેવો જે ગુજરાતનો જે લેન્ડસ્કેપ છે, ડિઝર્ટનો જે એરિયા છે, લેન્ડસ્કેપ એટલે કુદરતી દૃશ્ય જે છે એ શમાં ફેરવાઈ ગયું છે, ઇઝ ચેન્જ બાય સ્પ્લેશિસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ. તો એ લાલ અને ગુલાબી રંગના જે સ્પોટ્સ છે, એટલે કે આ પ્રકારના જે ફ્લેમિંગો જે ત્યાં જોવા મળે, તો ત્યાં આગળ રેડ અને પિંક સ્પોટ્સ તરીકે જે છે દૂરથી આપણને જોઈએ તો આવા દેખાય છે, ઓકે. તો એ પ્રકારે દૃશ્ય છે, કુદરતી દૃશ્ય છે એમાં ફેરવાઈ ગયું છે સુંદરતામાં. ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ. તો આ પ્રકારના ફ્લેમિંગો જ્યારે એ ડિઝર્ટની અંદર હોય ત્યારે કેવું દૃશ્ય ઊભું કરે છે, એક જીવંત દૃશ્ય જે છે એ સર્જે છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રિપ્યુટેડ એમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. તો ખાવડા ફ્લેમિંગો કોલોની એક એરિયા છે ફ્લેમિંગો માટેનો, જે કચ્છમાં છે. તો ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ, કચ્છમાં આવેલું જે આ ખાવડા ફ્લેમિંગો કોલોની છે, ઇઝ રિપ્યુટેડ એમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. તો દુનિયાની અંદર સૌથી મોટું ફ્લેમિંગોનું નિવાસસ્થાન કહી શકાય એવું જે સ્થાન જે છે એ ખાવડા ફ્લેમિંગો કોલોની જે છે
એ તરીકે પ્રસિદ્ધ છે અને નામના મળેલી છે. ઈચ યર અબાઉટ હાફ અ મિલિયન ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ હોટર ક્લાઇમેટ્સ ટુ વોટરી એક્સપાન્સ ઓફ ધીઝ એરિયા ટુ બ્રીડ. તો દર વર્ષે અબાઉટ હાફ અ મિલિયન ફ્લેમિંગોઝ, મિલિયન મિલિયન એટલે શું થાય, 10 લાખ. તો હાફ અ મિલિયન એટલે 10 લાખના અડધા, એટલે આશરે 5-1 લાખ ફ્લેમિંગો જે છે માઇગ્રેટ કરે છે. માઇગ્રેટ કરે એટલે એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતર કરે છે. ફ્રોમ હોટર ક્લાઇમેટ્સ ટુ ધ વોટરી એક્સપાન્સ, તો ઉષ્મ જે ક્લાઇમેટ હોય, ઉષ્મ હવામાન છે, ત્યાંથી વોટરી એક્સપાન્સ ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ. તો વોટરી એક્સપાન્સ એટલે પાણીવાળો જે આ જે એરિયા છે, પાણીવાળો જે આ ભાગ છે, તો ત્યાં આગળ એ ફ્લેમિંગો છે માઇગ્રેટ કરીને આવે, એટલે ગરમ પ્રદેશોમાંથી ત્યાંથી સ્થળાંતર કરીને જે આ ફ્લેમિંગોઝ જે છે એ બ્રિડિંગ માટે અહીંનો જે પાણીવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ દર વર્ષે જે છે એ ખાવડા કોલોની, ખાવડા ફ્લેમિંગો કોલોની જે કચ્છમાં આવેલી છે ત્યાં આગળ સ્થળાંતર કરીને આવે છે. વી આર પ્રાઉડ ઓફ ધ એશિયાટિક લાયન એઝ અવર સ્ટેટ એનિમલ, સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ. તો આપણને એશિયાટિક લાયન જે છે, એશિયાટિક લાયન જે છે સિંહ છે, તો એના ઉપર ગર્વ છે, જે છે સ્ટેટ એનિમલ તરીકે આપણે જે છે એશિયાટિક લાયન જે છે એના ઉપર પ્રાઉડ છે. એ જ રીતે વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ, તો આપણે એ પ્રાઉડ ફીલ કરીએ છીએ. કોના માટે? તો ફ્લેમિંગો જે છે, સુરખાબ જે છે, એ આપણું સ્ટેટ બર્ડ છે, તો એના માટે આપણે કેવું અનુભવીએ છીએ, ગર્વ જે છે એ અનુભવીએ છીએ. તો અહીંયા મિત્રો તમને સુરખાબનું એક પિક્ચર જે છે એન્ડમાં આપેલું છે, તો એ પિક્ચર તમે જોઈ શકો છો. મિત્રો જો તમને લેસન ગમે હોય, વિડીયો ગમે હોય, તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. Good morning, dear students.